नमस्कार मित्रों, कोविड-19 नी महामारी ने कारण हवे आपणे केटलोक समय ऑनलाइन थी अभ्यासक्रम चलावीशुं। तमे बधा ध्यानथी आ अभ्यासक्रम ने सांभळजो। नमस्कार, आज आपणे कोविड-19 ने असर ने कारण कोरोना नी महामारी ने ध्यान में राखीने ऑनलाइन शिक्षण प्रारंभ करीए छीए। तृतीय वर्ष बीए में आवनार दरेक विद्यार्थीनी बहनोने हूँ आवकारु छूं अने तेमना उज्ज्वल भविष्यनी कामना करू छूं। आजे आपणे बीए सेमेस्टर 5 में संस्कृत विषयना पेपर नंबर 506 विषय बात करीशुं। 506 नी अंदर संज्ञा प्रकरण, कारक प्रकरण अने भाषा विज्ञान। संज्ञा प्रकरण, कारक प्रकरण अने भाषा विज्ञान एम त्रण पुस्तकों तमारा अभ्यासक्रम नी अंदर छे। एनो आपणे एकम वाइज अभ्यास क्रमशः रीते करीशुं। सौ पहला आपणे पाणिनी विरचित अष्टाध्यायीना जे सूत्रो छे ए सूत्रो उपरथी विद्यार्थीओने खूब सरळता रहे एटला माटे 16मी सदीमां थई गयेला भટ્ટોજી દીક્ષિત નામના વૈયાકરણે સંજ્ઞા પ્રકરણ એટલે કે જે સંજ્ઞાઓ છે અષ્ટાધ્યાયની અંદર પાણિનીએ જે રચેલી છે એ સંજ્ઞાઓને અલગ તારવીને એમણે એક પ્રકરણ બનાવ્યું અને એનું નામ આપ્યું એમણે સંજ્ઞા પ્રકરણ। તેવી જ રીતે એમણે જે કારકો છે વિભક્તિના, પ્રથમા વિભક્તિને કર્તા કારક કહેવાય, દ્વિતીય વિભક્તિને કર્મ કારક કહેવાય, એમ સાતે વિભક્તિઓના જે કારકો છે એ કારકોને લગતા જે સૂત્રો અષ્ટાધ્યાયના લગભગ 3996 કેટલાક એમ કહે છે કે 3983 સૂત્રો છે, તો એ સૂત્રોમાં જુદી જુદી જગ્યાએ આ વિભક્તિના સૂત્રો વિભક્ત રીતે પડેલા હતા। એને આ ભટ્ટોજી દીક્ષિતે એકત્રિત કરીને કે ચલો વિદ્યાર્થીને માત્ર વિભક્તિ વિશે એટલે કે કારક વિશે અભ્યાસ કરવો છે તો એમને આખી અષ્ટાધ્યાયના બધા જ સૂત્રો અને બધા જ પત્તા ફેરવવા ના પડે એટલે એમણે કારક પ્રકરણના સૂત્રોનો એક અલગ વિભાગ બનાવ્યો અને એનું નામ એમણે કારક પ્રકરણ એવું રાખ્યું। જેવી રીતે વ્યાસ મુનિએ પણ વેદ મંત્રોનો અભ્યાસ કરીને તેમાં રહેલી ઋચાઓ અલગ તારવી અને એના આધારે તેમણે ઋગ્વેદ સંહિતા એવું એનું નામ પાડ્યું। એવી જ રીતે વેદ મંત્રોમાં જે યજુસ મંત્રો હતા એ યજુસ મંત્રોને વ્યાસજીએ અલગ તારવ્યા અને એનું નામ આપ્યું યજુર્વેદ સંહિતા। એવી જ રીતે સામવેદ, તો સામ મંત્રો જે હતા એ બધાને અલગ તારવીને વ્યાસજીએ સામવેદ સંહિતા એવું નામ આપ્યું। અથર્વા ઋષિ અને અંગિરા ઋષિના જે મંત્રો હતા એ મંત્રોને એમણે આ વેદ મંત્રોમાંથી અલગ તારવીને એમનો એક આખો વિભાગ બનાવ્યો જેનું સંહિતા એવું નામે એમણે આપેલું છે અને એ આજે આપણે અથર્વવેદ સંહિતા તરીકે ઓળખીએ છીએ। આમ વેદ વ્યાસ પોતે વેદ મંત્રોના રચયિતા નથી કે કરતા નથી, પરંતુ એમણે તો એક અલગ ઊંડો અભ્યાસ કરીને એક અલગ સંહિતાઓ રચી છે। તેવી જ રીતે આ ભટ્ટોજી દીક્ષિત પણ આ જે કારક પ્રકરણ, સંજ્ઞા પ્રકરણ વગેરેની અંદર જે સૂત્રો છે એના રચયિતા એ પોતે નથી, પણ ઈસવીસન પૂર્વે
पांचमी सदी में एटले कि आज थी 2500 वर्ष पहला ए अरसा में थी गये पाणिनी मुनिए जे व्याकरण ग्रंथ की रचना करी थी आठ अध्याय में रचना करी जेना कारण एमने अष्टाध्यायी एवं ए ग्रंथनु नाम आप्युं छे। ए अष्टाध्यायीनो गहन अभ्यास करीने आ भट्टोजी दीक्षिते संज्ञा प्रकरण कारक प्रकरण स्त्री प्रत्यय प्रकरण आवा जुदा जुदा प्रकरणों एमने बनाव्या छे अंदरथी एमांथी आपणे चालू साले अभ्यासक्रमनी अंदर संज्ञा प्रकरण अने कारक प्रकरण भणवानुं छे। એમાં પણ નિહિત સૂત્રો જ દાખલા તરીકે સંજ્ઞા પ્રકરણની અંદર હલંત્ય સૂત્રથી શરૂ કરીને સમાહાર સ્વરિત સૂત્ર સુધી આપણે ભણવાનું છે। ત્યાર પછી કારક પ્રકરણની અંદર તો કારક પ્રકરણની અંદર સાત વિભક્તિઓ છે અને સંબોધન तो सात विभक्तिओमांथी चालू सेमेस्टर में मात्र तमारे बे विभक्तिओ विषे ज अभ्यास करवानो छे। परीक्षा नी दृष्टिए पण बे विभक्तिओ तमारे तैयार करवानी छे ए आपणे क्रमशः अभ्यासक्रम मुजब जोईशुं। तो ए कारक प्रकरणमां तमारे तृतीय विभक्ति एटले के करण कारक अने चतुर्थी विभक्ति एटले के संप्रदान कारक आ बे विभक्तिओ ना सूत्रों अने एना उपयोगों विषय आपणे भणवानुं छे। त्यारबाद भाषा विज्ञान नो एकम छे तो ए भाषा विज्ञान विषय पण आपणे क्रमशः अभ्यास करीशुं। हवे आगळ आपणे मंगलाचरण विषय जोईशुं। મંગલાચરણની અંદર ભટ્ટોજી દીક્ષિતે લખ્યું છે કે મુનિત્રયં નમસ્કૃત્ય તદુક્તિઃ પરિભાર્ગચ વૈયાકરણ સિદ્ધાંત કૌમુદીયં વિરચ્યતે। અહીંયા ભારતીય પરંપરા મુજબ મંગલાચરણનો એક રિવાજ બની ગયો છે અને એ રિવાજને કારણે ભટ્ટોજી દીક્ષિતે પણ પોતાના ગ્રંથનો આરંભ કરતા પહેલા મંગલાચરણ કર્યું છે અને એ મંગલાચરણ દ્વારા એમણે પોતાના ઈષ્ટ ગુરુજનો પ્રત્યક્ષ નહીં પરંતુ એમના ગ્રંથોનો અભ્યાસ કરીને જેમને વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે એકલવ્યની જેમ એમણે પણ ત્રિમુનિ મુનિત્રયમ એટલે કે ત્રણ મુનિઓને નમસ્કાર કરે છે। ત્રણ મુનિઓ જેવા કે પાણિની મુનિ, કાત્યાયન મુનિ અને પતંજલિ। પાણિની મુનિ ઈસવીસન પૂર્વેની પાંચમી સદીની આસપાસ થઈ ગયા છે। એ સમયે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર પણ એ અરસામાં થઈ ગયેલા છે। તો